ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ મધ્યે 70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં હોશભેર કરવામાં આવી. આજ રોજ 26મી જાન્યુઆરી એટલે કે 70મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ મધ્યે કરવામાં આવી, જેમાં ધ્વજવંદન શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, માનનીય મંત્રી શ્રી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌ સંવર્ધન અને નાગરિક ઉડ્ડયનના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સવારે 9 કલાકે ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ મધ્યે યોજવામાં આવ્યો હતો, જેમાં સિવિલ અધિકારી શ્રી રાષ્ટ્રીય પોશાકમાં હાજર રહ્યા હતા તથા પોલીસ અધિકારી શ્રી તેઓના ગણવેશમાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ તકે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજના 70મા ગણતંત્ર દિવસની કચ્છ સહિત સમગ્ર ગુજરાતને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું. જેઓ મહાનુભાવોને આજે રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ થયા છે એવા અધિકારી કર્મીઓને ગુજરાતમાં અને કચ્છમાં એમને પણ રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ સિવાય પદ્મશ્રી અને પદ્મવિભૂષણ એ પણ ગુજરાતમાં 8 જેટલા મહાનુભાવોને પ્રાપ્ત થયા છે. એમાંના એક પ્રવીણભાઈ ગોરધન હસ્તકલામાં એમને પણ રાષ્ટ્રપતિ દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો છે. એટલે આજના દિવસે હું રાજ્ય સરકાર વતી એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ ઉપરાંત રાજ્ય સરકારે આ વખતે ઓછા વરસાદને કારણે જે કોઈ પાણીની, ઘાસચારાની તકલીફ થઈ છે એમાં પણ સમયસર પગલાં લીધા છે. એના કારણે 158 જેટલા ઢોરવાડાઓ પણ શરૂ કર્યા છે. મારા વહીવટીતંત્રએ પણ સંવેદનશીલતા રાખીને જે અમલ કર્યો છે એના કારણે પણ હું જેમણે જેમણે સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ આમાં જોડાઈને કામ કર્યું છે એમને પણ હું આભાર માનું છું. આ તબક્કે આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સૌને અભિનંદન.